નવસારીના લોનસિકોઈ મેદાન ખાતે નવસારી ચોલા સાઉન્ડ અને ડીજે એસોસિએશનના બધા સભ્યો રોજગારી ચાલુ થાય તે બાબતે મૌન પ્રદર્શન કર્યું હતું. નવસારી ચોલા સાઉન્ડ અને ડીજે એસોસિએશન દ્વારા સરકાર સુધી એમની વાત પહોંચાડવા માટે નવસારી ખાતે આવેલ લોનસિકોઈ મેદાન ખાતે બેનર અને ડીજે સામાન સહિતના મૌન પ્રદર્શન કર્યું હતું. નવસારી જિલ્લા ડીજે સંચાલકોની હાલત કફોડી બની છે, જેથી કરીને સરકાર જેમ બીજા ધંધા રોજગારને મંજૂરી આપી છે તેવી જે ડીજે સંચાલકોને પણ મળે અને એમની અને એમના પરિવારની તકલીફ સરકાર સુધી પહોંચે તેવા હેતુથી બેન્ડ અને ડીજે અને ગાયક કલાકારો મૌન ધારણ કરી કોઈ પણ સૂત્રોચ્ચાર કર્યા વગર સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યા હતા. અને આવનાર દિવસોમાં અમારા તરફ નજર રાખી અને સરકારની નવી ગાઈડલાઈન મુજબ જેમ બીજા રોજગાર વ્યવસાય જેમ કામ કરવાની પરવાનગી મળે એ બાબતે આ મૌન પ્રદર્શનમાં ડીજે સંચાલકો અને ગાયક કલાકારો બધા ભેગા થઈને સરકારની હાલની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝર અને માસ્ક પહેરીને મૌન રહીને પ્રદર્શન કર્યું હતું. મારું નામ છે મનીષ ખત્રી, હું ચીખલીથી છું, હું એક ગાયક છું. આજે અમે અમારી સમસ્યા લઈને સરકારશ્રી સામે ઉપસ્થિત થયા છે. આજે 8-8 મહિનાથી અમે લોકો બેકાર છીએ અને સરકારશ્રીના બધા નિયમોને પાલન કરીને અમે જે કંઈ બી અમારા કાર્યક્રમો હતા એ બધા કેન્સલ થયા, નવરાત્રિ પણ નથી કરી. તો અમારી સરકારથી એ જ માંગ છે કે અમે પણ આ સમાજના જ સભ્યો છે, અમારે પણ પેટ પરિવાર છે. તો જેમ બધા બિઝનેસને બધા કામોને છૂટ મળી છે અમુક લિમિટેશન મર્યાદા સાથે, તો અમને પણ એ છૂટ મળે. કારણ કે અમે સ્ટેજ પર આમ બી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જ હોઈએ છીએ, અમે પબ્લિકથી દૂર હોઈએ છીએ. અમે 5-6 જણા જે સ્ટેજ પર હોઈએ તે બી ડિસ્ટન્સિંગ રાખીને જ ઊભા હોય છે. અમે કંઈ કોરોના ટ્રાન્સમિટર નથી. જેમ 200 વ્યક્તિ જો ભેગા થઈ શકતા, એ લોકો જો કોરોના નથી ફેલાઈ શકતા, તો અમે 5 જણા કેવી રીતે ફેલાવાના? આ બી એક લોજિક છે સમજવા જેવું. અને આટલા વખતથી અમે લોકો બેકાર છીએ, તો અમારા માટે સરકારશ્રી કંઈ વિચારે અને અમારા પરિવારનું અમે ભરણ પોષણ કરી શકીએ એવી પરિસ્થિતિ અમારી પણ આવે, અમે કામ ધંધા કરી શકીએ એ માટે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ. તો અમારી જે અરજ છે સાંભળે અને અમારા માટે કંઈ વિચારે એવી અમારા બધા વતી હું પ્રાર્થના કરું છું. વન નંબર જી, મારું નામ કાવ્યાબેન ખેતાણી છે, નવસારીમાં રહું છું અને હું 10 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું અને આ ગાયને હું મારું ગુજરાન ચલાવું છું. આજે 10 મહિનાથી અમે ઘરે બેઠા છે, નથી કોઈ ઇન્કમ અમારા ઘરમાં કે નથી કોઈ આવક કે અમે અમારું ગુજરાન ચલાવી રહીએ શકીએ. આજે સરકારશ્રીએ 90% કામ ધંધા રોજગાર બધા ચાલુ કરી દીધા છે, પણ આજે અમને ગાવાવાળાને પરમિશન નથી. તો એવું કેમ સરકારને કે અમારા જ બિઝનેસ અમારો ધંધો બંધ છે, અમને પરમિશન આપો, અમે કેપેબલ અમારી રીતે ગુજરાન અમારું ચલાવીએ છીએ. જો કે અમને સરકાર તરફથી આટલા 8 મહિના દરમિયાન કોઈ જ સહાય, કોઈ કીટ, કોઈ વસ્તુ મળી નથી, તે છતાં અમે જેમ તેમ કરજો કરીને ઘર ચલાવી રહ્યા છીએ. આજે નવરાત્રિ નથી થઈ, એનાથી અમને કેટલું બધું નુકસાન થયું છે અને હવે સિઝન ચાલુ થવાની છે, તો પણ સરકારશ્રી અમારા પ્રોગ્રામ માટે મંજૂરી નથી આપતા. જો સરકારશ્રી અમને મંજૂરી આપે તો અમારા લગ્ન સિઝન નાના મોટા પ્રોગ્રામ કરીને અમે અમારું ગુજરાન ચલાવી શકીએ. સરકારને એટલી જ અપીલ છે કે તમે જો બધાને છૂટ આપતા હોય તો અમારી પણ એટલી જ અપીલ છે કે અમને પણ અમારા પ્રોગ્રામ કરવાની અમને છૂટ આપો. અમે તમારા બધા નિયમોનું પાલન કરીને અમે અમારા પ્રોગ્રામ કરીશું. બસ સરકારશ્રીને એટલી પ્રાર્થના છે કે અમારી પણ અરજ સાંભળો. અમે પણ દેશના નાગરિક જ છીએ, આજે અમારું ઘર કઈ રીતે ચાલી રહ્યું છે અમને જ ખબર છે. આજે અમારા બચ્ચાઓ બધી ફરમાઈશો કરે છે કે મમ્મી ફટાકડા ક્યારે લઈ આવશ, મમ્મી કપડાં ક્યારે લઈ, ત્યારે અમારી આંખમાંથી આંસુ પડી જાય છે. અને આજે તમે સાચું નહીં માનો સરકારશ્રી, હું ખોટું નહીં બોલું, આજે કીટ મળી છે અમારા ગ્રુપ તરફથી, આર્ટિસ્ટો તરફથી, એ ગ્રુપની જે કીટ મળતી એના દ્વારા હું મારું ઘર ગુજરાન ચલાવું છું. મારા હસબન્ડ બી એટલા કેપેબલ નથી, એમની તબિયત સારી નથી રહેતી, એમને મારે એમની દવા આતે બધું કરવાનું, બધું હું લેડીઝ પર ડિપેન્ડ છે બધું. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે બસ અમને પ્રોગ્રામ કરવાની છૂટ આપો, પરમિશન આપો, જેથી અમારું ગુજરાન અમે ચલાવી શકીએ.